આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આજરોજ સુરત શહેરના કપોદરા પોલીસ સ્ટેશન દ્વારા 32મો રાષ્ટ્રીય માર્ગ સલામતી ઉજવણી અંતર્ગત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજરોજ કપોદરા પોલીસ સ્ટેશન દ્વારા 32મો રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી અંતર્ગત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોક જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડીસીપી શ્રી વિધિ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રોડ સાઈડ માં વાહન હંકારીશ નહીં, ત્યારે મોબાઈલ પર વાત કરતા કરતા बहुत बहुत आभार आप सभी का, तहे दिल से शुक्रिया. यहाँ पर मैं यही कहना चाहती हूँ कि आप सभी कल्पना नहीं कर सकते हैं कि भारतवर्ष में प्रति वर्ष 2 लाख से भी ज्यादा दुर्घटनाएं होती हैं, और आप कल्पना नहीं कर सकते कि इसकी वजह से देश को समाज को कितना नुकसान झेलना हो पुलिस वाहन कई करी जाए અને મહિલા અત્યાચારના ગુનાઓ બનતા હોય છે, એ ગુનાઓની જાગૃતિ બાબતે આજે કાપોદરા પોલીસ સ્ટેશનના જુદા જુદા વિસ્તારમાંથી મહિલાઓ બોલાવીને એમને જાગૃતિ માટેનો એક સેમિનાર યોજવામાં આવેલો, અને એમાં આશરે 200થી વધારે સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેલી, અને તેઓ સાયબર ક્રાઇમનો કોઈ વાર ભોગ ના બને તેના માટે તેઓએ શું શું તકેદારીઓ રાખવાની છે, મહિલા અત્યાચારના ગુનાઓમાં એમને શું શું કરવાનું છે એ બાબતે વિસ્તૃત માહિતી પીઆઈ શ્રી ગુર્જર, ત્યારબાદ ઝોન 1ના ડીસીપી શ્રી પરમાર સાહેબ અને અધિક પોલીસ કમિશનર શ્રી મલ સાહેબે આપેલી. આજરોજ 32મા ટ્રાફિક અંતર્ગત, ટ્રાફિક ઉજવણી અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન વતી ટ્રાફિકનો સેમિનાર, સાયબર ક્રાઇમનો સેમિનાર તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે શું શું તકેદારી રાખવી તેમજ સ્ત્રીઓ અને અત્યાચાર બાબતે શું શું તકેદારી રાખવી તેના માટેનો સેમિનાર રાખવામાં આવેલો છે. મુખ્ય મહેમાનમાં આપણા નાયબ પોલીસ કમિશનર પરમાર સાહેબ, મદદનીશ પોલીસ કમિશનર શ્રી સોહાણ સાહેબ તેમજ કાપોદરાના પીઆઈ MK ગુર્જર સાહેબ તેમજ અમારા મહિલા બંને પીઆઈ સાહેબ હેતલબેન કરશા તેમજ ચાવડા સાહેબ બંને હાજર રહેશે. આજે અલગ અલગ વિસ્તારની અલગ અલગ મહિલાઓ 250 જેટલી બહેનો અહીંયા હાજર છે.